બધું દેખા છે, ભૂલો ખામીઓ દોષો બધા દેખા છે, પરંતુ લેવાનું શું એ સ્વામી કે આપણે વિવેક રાખવો પડે. આંબાનું ઝાડ હોય એની નીચે તમે જાઓ તો ત્યાં કેરી પડી હોય પાકેલી એ પણ તમને દેખાય, પછી એક મોટો પથ્થરો પડ્યો હોય તો એ પણ દેખાય, પછી કૂતરું આંટો મારવા ને કૂતરું મળ કરીને ગયું હોય તો એ પણ દેખાય. આંબા ઝાડ નીચે જઈએ બધું દેખાય કે ના દેખાય, પણ ઘેર શું લઈને જવા ત્રણ માંથી, કે ના મારે તો જે દેખાય ને બધું ઉછેડવા જોઈએ કે. એટલે થેલાની અંદર કેરી એ નાખો, પછી પેલો પથ્થરો નાખો, અને આ લાવો કે પોચું પોચું હારું છે કે, એ લો શું લો એમાંથી. ત્રણેય દેખાય છે તમને, પથ્થરો દેખાય છે, કૂતરાનો મળ એ દેખાય છે, અને કેરી એ દેખાય, પણ ઘેર શું લઈને જઈએ આપણે, કેરી લઈને જઈએ, ભલે ને પથ્થરો પડે મારે એનું શું કામ છે, અને વિષ્ટાન સામે તો જોવાય નહીં કે. તો એમાં કેટલો વિવેક આપણને આવી જાય, તેમ સત્સંગમાં તમને કેરી એ દેખાશે અને વિષ્ટાય દેખાશે, પણ આપણે ના દેખાય બધું મારતો લેવાનું, તેવું હોય કોઈ દાડો કેરી લઈ લો ખાઈ લો મજા કરો, પણ આ બધું છોડી દેવાનું તો સ્વામી કે આ સત્સંગનું સુખ આવશે. આનું આજ મંદિર, પણ જો ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ હોય તો આજ મૂર્તિ આજ મંદિર એમાં સુખ આવે, નવગુણ ની હોય આજ મંદિરમાં તમને અસંતોષ રહે, તમને મજા જ ના આવે. ધારો કે અહીંયા તમે બધા બેઠા જાતો હોય, પારાયણ નો છેલ્લો દાડો છે, પરંતુ કહેવામાં આવે કે ભાઈ અઠવાડિયા પછી તમે સભામાં આવો રવિવારે, આવતા રવિવારે તમારા ઘરમાં જેટલો કઈ અઠવાડિયે ભેગો થયો હોય આખા અઠવાડિયાનો, એનો ડબ્બો ભરીને આવવાનું બધાએ, અને સભામાં બેસવાનું ડબ્બો લઈને, પાંચ પાંચ મિનિટ ડબ્બાનું ઢાંકણું ખોલવાનું બંધ કરવાનું, બધા આવી રીતે અઠવાડિયાનું ઢાંકણું ખોલે ને બંધ કરે તો આ સભા નવ વાગે પૂરી થવે ને હાડા હાથે પૂરી થઈ જાય. બેસવાનું ગમે જ નહીં આપણને કે આ દુર્ગંધમાં ક્યાં બેસો, પણ ધારો કે તમે એન્ટ્રી લેતા હો સભામાં, તમને બધાને એક એક પરફ્યુમની બોટલ આપવામાં આવે અને કહી દેવું હોય કે ભાઈ પાંચ પાંચ મિનિટ એમાંથી એક સ્પ્રે માર દેવાનો બેઠા બેઠા, તો પાંચ પાંચ મિનિટ બધા એક એક સ્પ્રે મારે પરફ્યુમ, વાતાવરણ એટલું સુંદર થઈ જાય ભાઈ પારણ હાડા નવે પૂરી થવાની, હાડા દસ સુધી ચાલે તોય વાંધો નથી એવું લાગે કે ના લાગે. જો કે હું ચલાવવાનું નથી એટલે ચિંતા નહીં કરતા પાછા, કે સ્વામી બોલ્યા પછી હાડા દસ વગાડ ન દે કે છેલ્લો દાડો છે, પણ પરફ્યુમ આપણે છાંટતા રહીએ તો વાતાવરણ આનું આજ મંદિર આનું આજ, પણ બેસવું ગમે ને પેલા ઢાંકણા ખોલ્યા કરીએ અઠવાડના ડબ્બાના તો આનું આજ મંદિર, પણ એમાં બેસવું ગમે નહીં. એમાં અવગુણની વાતો, ટીકા નિંદાની વાતો, અમહિમાની વાતો, એ આ બધી પેલા અઠવાડના ડબ્બા જેવી એ જો અહીંયા કરીએ તો આજ મંદિરમાં સુખ ન આવે, અને આ ગુણની વાતો મહિમાની વાતો એ પરફ્યુમની બોટલ જેવું છે, આનું આજ મંદિર એની અંદર સુખ આવે, એનું એ જ ઘર આપણું, એમાં આપણને આનંદ આવે. તો આ કૃષ્ણ ભગવાનના ચરિત્રો દ્વારા એક વાત આપણને એક આ સમજવા મળે છે. ત્યાર પછી તો વત્સાસુરનો આ રીતે એમણે મોક્ષ કર્યો, ત્યાર પછી બકાસુર આવ્યો, બગલાનું રૂપ ધારણ કરી, અને એ પ્રકારે એક અસુર ભગવાનને મારવા આવ્યો, પણ એની પણ આ કપટ લીલા ભગવાન પામી ગયા, અને એની જે ચાંચ હતી એને ફાડી નાખી, અને ભગવાને એ બકાસુરનો પણ મોક્ષ કર્યો. એ ગયો, ત્યાર પછી અઘાસુર આવ્યો, અજગરનું રૂપ ધારણ કરી, અને એક અસુર પોતે ભગવાનનો સંહાર કરવા માટે આવ્યો, પરંતુ કૃષ્ણ ભગવાને એ અઘાસુરનો પણ આ રીતે મોક્ષ કર્યો. કાલીય દમનની લીલા પણ ત્યાર પછી વેદવ્યાસ પોતે વર્ણવે છે કે યમુનાના ધરાની અંદર કાલીય નાગ એ પોતે બેસી ગયો હતો ગરુડથી બચવા માટે, અને એના વિષને ઝેરને કારણે સમગ્ર એ પાણી બધું ઝેરવાળું થઈ ગયું હતું, એની ઉપરથી કોઈ પંખી ઉડે તો એ ઝેરની અસરથી મરી જાય, આટલું બધું કાતિલ ઝેર આ યમુનાના ધરાની અંદર વ્યાપી ગયું હતું, કોઈ એનો ઉપયોગ ન કરી શકે એ પ્રકારની આખી પરિસ્થિતિ ઉભી થયેલી. ત્યારે એ કૃષ્ણ પોતે યમુનાના ધરામાં જઈ કાલીય નાગ એનું દમન કરે છે, અને એ આ યમુનાના જળને નિર્વિષ કરે છે. તો એ પણ કાલીય દમન લીલા એ પણ અહીંયા કૃષ્ણ ભગવાને પોતે સમજાવી. ત્યાર પછી આવી અનેક પ્રકારની વિવિધ લીલાઓ કરતા કૃષ્ણ પોતાની હાથમાં વાંસળી લઈ અને ગોપ બાળકો સાથે એ ગાયો ચરાવવા માટે જતા, ત્યારે કેવું સુંદર દ્રશ્ય સર્જાતું, અને વેણુના નાદ સાંભળી અને ગોપીઓ એ પોતે કેવી ઘેલી થતી એનું એક સુંદર વેણુ ગીત એ આ ભાગવતની અંદર વેદવ્યાસ પોતે આલેખે છે. વેદવ્યાસે જુદા જુદા પાંચ ગીતો આમ ભાગવતની અંદર લખ્યા છે, વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, રાસલીલાનું ગીત છે. તો આવા બધા ગીતોની અંદર કૃષ્ણની લીલા એ જુદી જુદી રીતે પોતે વર્ણવે છે. તો શરદ ઋતુ જયારે આવી, અને એ વખતે શરદ ઋતુના નિરભ્ર વાદળ રહિત આકાશને જોઈ અને કૃષ્ણ પોતાના ગોપ બાળકો સાથે આ વૃંદાવનની અંદર એ ગાયો ચરાવવા માટે નીકળેલા છે. રંગબેરંગી પુષ્પોથી વૃંદાવનની ધરતી એ લીલીછમ બનેલી છે. સરોવરની અંદર પણ સુંદર સ્વચ્છ જળ એ બધા સભર સભર લહેરાઈ રહ્યા છે. એવા સુંદર વનની અંદર બરહા પીડમ નટવર વપુહુ
कर्णयो कर्णिकारम बिभ्रद्वासः कनक कपिशम वैजयंतीम च मालाम रंध्रान वेणुन रधर सुदया पूरयन गोप वृंदे वृंदारण्यम स्वपद रमणम प्राविशद गीत कीर्ति। के पोताना मस्तक ऊपर मोर पीछनो मुगट धारण करीने, कान ऊपर कर्णिकारना एटले के करेणना पुष्पो धारण करीने, सुवर्ण जेवा कपीश एटले के पीळा वर्णना वस्त्रो पहेरीने, गळामां वैजयंती माळाने धारण करी, नटवर एवा सुंदर केश वाळा आ श्री कृष्णए पोताना अधर एटले के होठ ऊपर ए वांसळी ए मूकी छे अने वेणुना छिद्रोने पोतानी फूंकथी ए सुर पूरीने सुंदर सुरो रेलावता ए कृष्ण पोते आ वृंदावननी अंदर प्रवेशी रह्या छे। आवू भगवाननी मूर्तिनू अद्भुत वर्णन अहींया वेदव्यासे पोते कर्युं। आ श्लोक ज्यारे गोप बाळको गाता गाता जता हता त्यारे सुखदेवजी एमणे पोते आ सांभळ्युं भगवाननी मूर्तिनू वर्णन અને એમને થયું કે હું અખંડ આત્મા રૂપે વર્તું છું, પણ એમાં જેવો આનંદ નથી આવતો એવો આનંદ આ શ્લોક સાંભળીને એ મને આવ્યો, તો આ કોનું વર્ણન હશે? અને જ્યારે પૂછ્યું ત્યારે ખબર પડી કે આ તો કૃષ્ણનું વર્ણન છે, અને એ વખતે સુખદેવજી પણ પોતે ધ્યાન છોડી અને આ ભગવાનની લીલાનું ગાન કરવા મંડી પડ્યા, તો આત્માના સુખ કરતા પણ પરમાત્માનું સુખ અધિક છે એ આ શ્લોક દ્વારા એ સુખદેવજીએ પોતે સમજાવ્યું। તો આવી રીતે કૃષ્ણ પોતે સુંદર વેણુ એ ત્યાં આગળ વગાડી રહ્યા છે, અને એ સાંભળીને ગોપીઓ તન્મય થઈ ગઈ, પોતે દહીં દૂધ માખણ વેચવાનું ભૂલી પોતાના ઘરબાર છોડી જે બાજુથી આ વેણુના નાદ આવતા હતા તે બાજુ દોડી પડી, અને પરસ્પર એ ગોપીઓ એકબીજાને વાતો કરે છે કે અક્ષણ વતામ કલમ ઇદમ ન પરમમ વિદામહ સખ્ય પશુન અનુ વિવેશયતોર વયસ્યહી, કે આપણી આ આંખો એનું એ જ ફળ છે કે આપણને આ આંખોથી એ કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે। વક્ત્રમ વ્રજેશ સુતયોર અનુવેણુ જુષ્ટમ યૈર્વા નિપિતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ। અને આ વાંસળીના ભાગ્ય તો જુઓ કે એ વાંસળી એ સદાય આ કૃષ્ણના હોઠ ઉપર એ રમતી રહેલી છે। ગોપ્ય હકીમ આચરદ અયમ કુશલમ સ્મ વેણુ, આ વેણુએ એવા શું પુણ્ય કર્યા હશે? એ ગોપીઓ પરસ્પર વાતચીત કરે છે, વિચારે છે કે ભગવાન પોતાના હોઠ ઉપરથી ક્યારે અને અળગી જ કરતા નથી, અને એ અધરામૃતનું પાન આ વાંસળી પોતે કાયમ કરે છે। આ વાંસળીના એવા શું પુણ્ય હશે કે દામોદરના અધર ઉપરથી એ દૂર થતી નથી। આવી પ્રકારે આ ગોપીઓ બધી જ્યારે ભગવાનની આ વેણુ સાંભળતા સાંભળતા વિચાર કરે છે, ત્યારે આપણને પણ થાય કે ખરેખર ભગવાને વેણુ ઉપર વાંસળી ઉપર આવી કૃપા એ કેમ કરી, કેમ પોતાના અધર ઉપર એને સ્થાન આપ્યું? ત્યારે વિદ્વાનો સમજાવે છે કે વાંસળીમાં ત્રણ ગુણ છે, એને કારણે ભગવાન એને ધારણ કરે છે। ભક્ત પણ જો આ ત્રણ ગુણ્ય યુક્ત થાય તો ભગવાન પણ કાયમ એને પોતાના અધરામૃતનું પાન કરાવતા હોય, પોતાની પાસે એને કાયમ રાખતા હોય છે। એક તો વાંસળી એ પોતે કસણી ખમે છે, એ સંકટ ખમે છે ત્યારે ભગવાનના હોઠ ઉપર ચડે છે। વિંધાવું પડે રે એને વિંધાવું પડે, વાગ્યા પહેલા વાંસળીને વિંધાવું પડે, વાંસળી પોતે વિંધાઈ છે ત્યારે એ કસણી ખમીને એ ભગવાન સુધી પહોંચે છે। વગડાની વાટે એણે તપરે કર્યા હતા, શિયાળો ઉનાળો ને એને ચોમાસું ન નડે। એ પોતે વાંસ જ્યારે હોય ત્યારે શિયાળો ઉનાળો ચોમાસું એ બધું સહન કરે છે, અને વગડાની અંદર એકલો એ વાંસ એ પોતે ઉભો હોય ત્યારે અચાનક એક દિન એ તો કારીગરને હાથ આવી અંગડા વિંધાણા એની સરાડે ચડે। એવામાં કોઈ કોઠાર એટલે કે કઠિયારો આવે અને પોતે વાંસને કાપે અને પોતાના ઘેર લઈ જાય, પછી એની ઉપર છિદ્ર પાડે ત્યારે એમાંથી વાંસળી બનતી હોય છે, તો સહન કર્યાથી એને શામળિયાએ વહાલી કીધી વારે વારે વનમાળીના અધરે ચડે। તો આવું સહન કર્યું જ્યારે વાંસળીએ ત્યારે ભગવાનના અધર ઉપર એ ચડે છે। તો આપણે પણ જેટલી કસણી સહન કરીએ એટલા ભગવાનને પ્રિય બનીએ। પ્રથમના 61માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જેમ જેમ ભગવાન કસણી દેતા જાય તેમ ભક્તે અતિ રાજી થવું, કારણ કે ભગવાન ભક્ત વત્સલ છે અને એ પોતાના ભક્તની આવી કસણી કરીને એને વશ થઈ જતા હોય છે। ભગવાનની ભક્તિ કરતા આપણને ઘણીવાર કષ્ટ આવે, તો આપણને એમ થાય કે હું ભક્તિ કરું છું મને કેમ મુશ્કેલી આવી, હું ભક્તિ કરું છું મને કેમ શરીરમાં રોગ થયો,
હું સત્સંગ કરું છું, મારા ધંધામાં કેમ નુકસાની ગઈ, હું સેવા ભક્તિ કરું છું, મારું કેમ કામ જલ્દી પૂરું થતું નથી, કેમ આ કામ મારું અટકી પડ્યું છે. આવા બધા આપણને ઘણીવાર વિચાર આવતા હોય છે. પરંતુ ભગવાન તો પોતે ભક્ત વત્સલ છે, દાસના દુશ્મન હરિકેદી હોય નહીં. ભગવાન કઈ પોતાના ભક્તના દુશ્મન નથી, પણ આવી કસણી આપીને એ ઘણી વાર એ ઘણા બધા કામ આપણા કરતા હોય છે. પહેલા તો આપણને કસણી આપે એટલે આપણે એમની અંદર જોડાયેલા રહીએ. ભગવાન આપણને આવી રીતે કસણી આપે, કઈ કષ્ટ આપે, તો સહેજે સહેજે એમની પ્રાર્થના થાય, એમની સ્મૃતિ થાય. ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે સર્વે વાતે સાનુકૂળ હોય તો કોઈ દિવસ આ જીવ ભગવાન ભજવા નવરો થાય એવો નથી. ભગવાન બધું સાનુકૂળ કરી આપે ને તો ઘર છોડીને મંદિરમાં આવવા નવરો થાય નહીં. પણ એ કસણી એટલા માટે આપે કે અહીંયા આપણે જોડાયેલા રહીએ. કુંતાજીને જયારે રાજ્યનું સુખ આપી દીધું ત્યારે કુંતાજી રાજકાજમાં એટલા બધા પરોવાઈ ગયા કે એકવાર કૃષ્ણ એમને મળવા ગયા તો પેલા દરવાની એ રોક્યા કે ક્યાં જવું છે, કે મારે ફોઈને મળવા. અરે શેનું જવાય, કે એડમિશન લીધું, અરે પરમિશન વગર એડમિશન જ નથી અહીંયા. એટલે કે મારે અત્યાર સુધી 13 વર્ષ તો ભેગા ફરતા હતા વનમાં, મારે પરમિશન લેવાની, કે તો બહુ મોટા રાજમાતા છે ને કામકાજ બહુ હોય, કે અહીંયા બેસો હું અંદર જઈને પૂછી આવું, એ ઓકે કરે તમને લઈ જઈશ. કે ઘણી વાર ચા કરતા કેટલી ગરમ હોય ને એમ, પેલા કરતા આનો પાવર વધારે હોય દરવાની નો. પાછો સૂર્ય જેટલો ન દજાડે ને એટલી સૂર્યથી તપેલી રેતી દજાડે. જોજો, રેતી તપેલી હોય એ દજાડે, એમાં ચંપલ પહેરવા પડે. સૂર્ય આપણને એટલો દજાડતો નથી, પણ સૂર્યથી તપેલી રેતી દજાડે. એમ અધિકારી ન દજાડે એટલો અધિકારી નો જે ચાકર હોય ને એ દજાડતો હોય ઘણી વાર. તો પેલા તો ના જવા દીધા કૃષ્ણને. આ બાજુ કુંતા તો એટલા રાજકાજમાં પરોવાઈ ગયા હતા કે સાંજ પડી ગઈ ત્યાં સુધી કૃષ્ણને મળવા આવી શક્યા નહીં. અને સાંજે જયારે કચેરી બંધ કરી, ઓફિસ બંધ કરી જેવા બહાર નીકળ્યા, કૃષ્ણને બેન્ચ ઉપર બેઠેલા જોયા. કુંતા પૂછે છે કે ભગવાન ક્યારે આયા, હું ક્યારે આવ્યો, હવારનો આઈને ચોંટ્યો છું. કે કૃષ્ણાજી પગમાં પડ્યા, માફી માગી કે અરે અરે ભગવાન, તમને મેં આખો દિવસ અહીં બેસાડી રાખ્યા. જયારે વનમાં અમે ભટકતા હતા ત્યારે તો રોજ અમે તમને 100 વાર યાદ કરતા હતા, પણ આ રાજ્યનું સુખ આપ્યું અને હું તમને ભૂલી ગઈ. અને કુંતાએ પ્રાર્થના કરી કે વિપદઃ સંતુનઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો, કે હે ભગવાન, તમે મને કાયમ વિપત્તિમાં જ રાખજો, કારણ કે વિપત્તિમાં જ હું તમને યાદ કરી શકી. સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ, એવું હોય છે આ જીવનું. એટલા માટે ભગવાન ઘણીવાર આપણને કસણી આપે કે કઈક આવું કષ્ટ આવે તો તરત પાછા અહીંયા આ બાજુ આવી જઈએ, નહીતર તો બીજી દિશામાં દોડ્યા જઈએ આપણે.